હેલો ફ્રેન્ડ્સ ઓનલી જી કે ચેનલમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે ફોરેસ્ટ ગાર્ડના ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે માહિતી મેળવશું તે પહેલાં મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ભરતી ક્યારે આવશે તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ભરતી જાન્યુઆરી ફેબ્રુઆરી બે હજાર બાવીસ સુધીમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને તે પહેલાં આવી જાય તો પણ કંઈ કહી ન શકાય અને મિત્રો જગ્યામાં પણ વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને ભરતી નવેસરથી આવવાની શક્યતાઓ છે તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લગતા કોઈ પણ અપડેટ આવશે તો હું તમારા સુધી સૌથી પહેલાં પહોંચાડી દઈશ તો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય તો મિત્રો પહેલો પ્રશ્ન જોઈશું કચ્છના રણને કઈ સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું કચ્છના રણને કઈ સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવ્યું તો એનો જવાબ આવશે બે હજાર આઠ બીજો પ્રશ્ન જોઈશું ચીપકો આંદોલન મૂળ ક્યાં છે ચીપકો આંદોલનનું મૂળ ક્યાં છે તો એનો જવાબ આવશે ઓપ્શન સી ગઢવાલ ત્રીજો પ્રશ્ન જોઈશું ગોકળ ગાય કોની મદદથી ખોરાકના કટકા કરે છે અને ખાય છે ગોકળ ગાય કોની મદદથી ખોરાકના કટકા કરે છે અને ખાય છે તો એનો જવાબ આવશે જીભ ગોકળ ગાય એ જીભની મદદથી ખોરાકના કટકા કરે છે અને ખાય છે ચોથો પ્રશ્ન જોઈશું ગુજરાતનું રાજ રાજ્ય પક્ષી કયું છે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે તો એનો જવાબ આવશે સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે સુરખાબ પાંચમો પ્રશ્ન જોઈશું રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો એનો જવાબ આવશે ઓગણીસો ને બ્યાસી છઠ્ઠો પ્રશ્ન જોઈશું વિશ્વના કુલ વિસ્તારના લગભગ કેટલા વિસ્તારમાં જમીન છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી ઓગણત્રીસ ટકા અને બાકીના જે એકોતેર ટકા છે તેમાં પાણી છે સાતમો પ્રશ્ન કયું પક્ષી એવું છે કે ચાંચના બંને ભાગ સ્વતંત્ર રીતે હલાવી શકે છે કયું પક્ષી એવું છે કે જે ચાંચના બંને ભાગ સ્વતંત્ર રીતે હલાવી શકે તો એનો જવાબ આવશે પોપટ આઠમો પ્રશ્ન જોઈશું ગળાના વેલા ઉપર પરણો કઈ ઋતુમાં જોવા મળે છે જે ગાના વે વેલા હોય છે એના ઉપર પરણો કઈ ઋતુમાં જોવા મળે છે તો એનો જવાબ આવશે ઓપ્શન ડી ચોમાસામાં નવમો પ્રશ્ન જળ પ્રદૂષણ મર્ક્યુરી દ્વારા કયો રોગ થાય છે જળ પ્રદૂષણ મર્ક્યુરી દ્વારા કયો રોગ થાય છે તો એનો જવાબ આવશે મીનામાટા દસમો પ્રશ્ન કીટકો સૌથી વધુ કયો વિટામિન સંશ્લેષિત કરે છે કીટકો સૌથી વધુ કયો વિટામિન સંશ્લેષિત કરે છે તો એનો જવાબ આવશે વિટામિન બી કીટકો વિટામિન બી સૌથી વધુ સંશ્લિત કરે છે તો મિત્રો આ હતા ફોરેસ્ટ ગાર્ડના ખૂબ જ અગત્યના પ્રશ્નો તો મિત્રો વિડીયોને નવા હોય તો વિડીયોને લાઇક કરી લેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો